ત્રણ કૃષિ કાયદાઓ વિરુદ્ધ દિલ્હીની સીમાઓ પર આંદોલન કરી રહેલા ખેડૂતોને તાત્કાલિક હટાવવાની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ સુનાવણી બાદ સુપ્રીમ કોર્ટે આ સંબંધે કેન્દ્ર તેમજ પંજાબ અને હરિયાણાની રાજ્ય સરકારોને નોટિસ મોકલી છે અને આ મામલે આગામી સુનાવણી આવતીકાલે થશે સુનાવણી દરમિયાન અરજીકર્તાએ દિલ્હીની સીમાઓ પર રહેલા ખેડૂતોને હટાવવા માટે શાહીનબાગના મામલાનો ઉલ્લેખ કર્યો જેના પર મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે કાયદો વ્યવસ્થાના મામલામાં કોઈ ઉદાહરણ ન આપી શકાય મુખ્ય ન્યાયાધીશ એસ એ બોબડે જસ્ટિસ એ એસ બોપન્ના અને વી રામાસુબ્રમણ્યમની ખંડપીઠે ખેડૂત સંગઠનોને પક્ષકાર બનાવવાની અનુમતિ આપી સુપ્રીમ કોર્ટે કેન્દ્ર તરફથી હાજર થયેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાને કહ્યું કે તેઓ આ મુદ્દાના ઉકેલ માટે ખેડૂત યુનિયનોના પ્રતિનિધિ સરકાર અને અન્ય હિતધારકો સહિત એક સમિતિનું ગઠન કરે